नमस्कार मित्रों, आप देख रहे हैं PNG न्यूज। अहमदाबाद के वस्त्राल में सुमित नगर प्राथमिक विद्यालय में ध्वजारोहण कार्यक्रम का आयोजन किया गया, जिसमें विद्यार्थियों के साथ उनके पेरेंट्स ने भी उपस्थिति दर्ज की। इस कार्यक्रम में सामाजिक कार्यकर्ता रोहित भाई पुरोहित उपस्थित रहे और साथ ही उदय फाउंडेशन के लोग भी उपस्थित रहे। उदय फाउंडेशन के द्वारा विद्यार्थियों के लिए नाश्ते का वितरण किया गया। आइए देखते हैं आगे की रिपोर्ट PNG न्यूज के साथ। આપણી અંદર જુસ્સો આવે છે, એક નિસ્તાસ જાગે છે। આપણે આર્મીનું કોઈ પિક્ચર જોતા હોય ને, એમાં જોર જોરથી જય ભવાની કરતા હોય, ત્યારે આપણે ઘરે સોફામાં બેઠા બેઠા પણ કૂદતા હોઈએ। આ જુસ્સો આવે એટલા માટે નારા બોલવા જોઈએ, બધા સાથે જોડાઈશું। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે સૌથી અનેરો તહેવાર આપણો આજે 15 ઓગસ્ટ નો છે। આજે આપણી આઝાદીને 75 વર્ષ પૂરા થયા, એટલે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દુનિયાના મહાન નેતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને આખું વર્ષ એની ઉજવણી ચાલવાની છે। તો એના ભાગરૂપે હર ઘર તિરંગા અને ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ આપ્યો અને 13 તારીખથી 15 તારીખ સુધી આપણને આ ઉત્સવ ઉજવવા માટે નક્કી કરવામાં આવ્યું। 13 તારીખે આપણે જોયું કે આખા હિન્દુસ્તાનમાં ઘરે ઘરે દરેકના ઘર ઉપર તિરંગો તમને જોવા મળ્યો। આજે આઝાદીના 75 વર્ષ થઈ ગયા ત્યારે પહેલી વાર દરેક સોસાયટીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમ છે। રાત્રે 9 વાગે અહીંયા દુર્ગાનગર સોસાયટીથી ફોન આવેલો કે ભાઈ અમે કાર્યક્રમ રાખ્યો છે, તો હું ત્યાં પણ અત્યારે જઈને આવ્યો। એટલે રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના આજે જે વાલીઓ પાછળ ઊભા છે, આજે પહેલી વાર આટલા છે, એટલે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જગાવવા માટેનું આ કામ નરેન્દ્રભાઈએ કર્યું છે। રાષ્ટ્ર છે તો ધર્મ છે, ધર્મ છે તો આપણે છીએ। એટલે સૌથી પહેલાં આપણાની અંદર રાષ્ટ્રભાવના ખૂબ જ જરૂરી છે। હમણાં મેહુલભાઈ કીધું કે ભાઈ ભારત માતા કી જય તમે બોલી દીધી, પણ કેમ? એટલે એ જે ભાવના આપણે જગાવવાની છે, આપણે ભારત માતા આ ધરતીને આપણે માતા કહીએ છીએ, અમેરિકા માતા કહે છે આપણે, બોલો ચીન માતા કહેવાય, રશિયા માતા કહેવાય, તો ભારતને આપણે માતા કહેવાય છે, એટલે આ ધરતીને આપણે માતા માનીએ છીએ, એટલે એની આપણે જય બોલાવીએ છીએ। વંદે માતરમ કે આપણી આ ધરતીને આપણે પૂજીએ છીએ, એટલા માટે આપણે વંદે માતરમ કહીએ છીએ। નમસ્કાર મિત્રો, આપ દેખ રહે PNG ન્યૂઝ। દેશ ઈશ્વર આઝાદી કા અમૃત મહોત્સવ મના રહા હૈ। હમારે સાથ મોજૂદ હૈ રોહિત ભાઈ પુરોહિત, આઈએ ઉનસે હમ બાત કરતે હૈ। ગુજરાતના પનોતા પુત્ર અને આપણા મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો જે કાર્યક્રમ આપ્યો એને સાર્થક બનાવવા માટે અને આજે આ 75મા વર્ષની ઉજવણી કરવા માટે અહીંયા આપણે
બસ આ જ કાર્યક્રમ મેઇન છે અને બધાને રાષ્ટ્ર ભાવનાની ખબર પડે, અમુક ખબર નથી દેશ ક્યારે આઝાદ થયો, તો એ આજે હર ઘર તિરંગાનું જે કાર્યક્રમ આપ્યો તેના પછી લોકોને રાષ્ટ્રની ખબર પડે કે રાષ્ટ્ર શું છે, કેમ કે આપણા માટે રાષ્ટ્ર ભાવના એ મહત્વની બાબત. તમે બધા લોકોએ ઝંડા બી વિતરણ કર્યું છે એવું સાંભળવા આવ્યું. મેં લગભગ અહીંયા પોતાની સોસાયટીમાં ઘરે ઘરે તિરંગાનું વિતરણ કર્યું છે અને જાતે રહી અને દરેકના ઘર ઉપર તિરંગા પણ મેં લગાવવા છે.